કચ્છ જિલ્લા પત્રકાર સંઘ દ્વારા મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ સન્માન કાર્યક્રમ યોજાયો. કચ્છ જિલ્લા પત્રકાર હિતરક્ષક સંઘ દ્વારા આજનો જે આ કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં બેસ્ટ પત્રકાર મૂલ્યનિષ્ઠ પત્રકારનું સન્માનનો આ કાર્યક્રમ, એમાં જયેન્દ્રભાઈ ઉપાધ્યાય ચંચળનું, જેમને ભુજથી શરૂઆત કરીને ગાંધીનગર સુધી એ સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા, અને સાથે સાથે એમને પત્રકારની સાથે સાથે ન્યૂઝ ચેનલ પણ ચાલુ કરી, એટલે બહુ જ મોટી સિદ્ધિ એમને પ્રાપ્ત કરી છે. ઉદાહરણરૂપ કે જેમાંથી લોકો એ ઇન્સ્પિરેશન લઈ શકે, એટલે એવા જયેન્દ્રભાઈનું જ્યારે સન્માનનો કાર્યક્રમ હોય ત્યારે સ્વાભાવિક મને તો એક પારિવારિક ફિલિંગ જેવું કે મારા પરિવારમાં પ્રસંગો એવું અનુભૂતિ થતી હતી. કારણ કે જયેન્દ્રભાઈ અને મધુકાંત રાયસ્વામી એમને પણ પોતાની જિંદગીના 51 વર્ષ આ પત્રકારત્વમાં આપ્યા, સેવા કરી, એવા બંને જણનું જ્યારે સન્માન હોય ત્યારે એટલું જ કહીશ કે જીવનની અંદર માણસ કોઈ મિશન નક્કી કરે તો એ મિશનને પૂર્ણ કરવા માટે, એની સફળતા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે, આત્મવિશ્વાસ સાથે અને અનેક પડકારો ઝીલીને એ સફળતા પ્રાપ્ત થતી હોય છે, ને અથાગ પુરુષાર્થ, એનો કોઈ બીજો વિકલ્પ ન હોય, એનો એક આદર્શ દાખલો આપણી સામે આ બંને પત્રકારો માટે કહી શકાય. જયેન્દ્રભાઈ જોડે 40 વર્ષના સંબંધ, અને એમનો વારસો જે રીતે સંજયભાઈએ સ્વીકારીને જે રીતે એમને કામગીરી કરી, એમને પણ પોતાના પિતાજીના જૂના સંબંધો એ ખૂબ સરસ રીતે સાચવીને રાખ્યા, એટલે આજે આ સન્માનની અંદર હું એટલું જ કહીશ કે આ શિરસ્તો ચાલુ જોવો જોઈએ. કોઈ પણ સંસ્થા હોય એ હંમેશા સેવાથી કામ કરતી હોય છે, પત્રકારત્વ પણ એક સેવાનું કામ છે કે જેની અંદર આપણે એને ચોથી જાગીર એટલા માટે કહીએ છીએ કે લોકતંત્રની અંદર 4 પિલર હોય છે, પોલિટિશિયન, પબ્લિક, પત્રકાર અને પોલીસ. આ 4 પિલર એ લોકશાહીની અંદર ખૂબ અગત્યનો રોલ અદા કરતા હોય છે, એટલે પત્રકારત્વ જે રીતે નિડરતાપૂર્વક પોતાની વિસ્તારની વાત રાખતા હોય, સમસ્યાઓની વાત રાખતા હોય, અને જે સમસ્યાઓના આવતા હોય પેપરની અંદર એ સમસ્યાઓ ઉપર સરકાર પણ પૂરેપૂરું ધ્યાન દેતી હોય છે, અને એના પ્રશ્નો લોકોના ખૂબ સારી રીતે હલ થઈ જતા હોય છે, એટલે લોક પ્રશ્નોને વાચા આપવાનું પણ કામ અને વિકાસનું પણ કામ, આ બંને અગત્યના કામ એ પત્રકારો કરતા હોય છે. અને પત્રકારોને જે સંઘર્ષ કરવો પડે, જે જોખમ લેવું પડે, જીવના જોખમે પત્રકારોને કામ કરતા આપણે જોયા છે, એટલે એવી નિડરતા, એવી હિંમત અને એવા જ અથાગ પુરુષાર્થ સાથે જે જયેન્દ્રભાઈ અને મધુકાંતભાઈએ જે કામ કર્યું છે અને એમનું આજે સન્માન થયું છે એ મારા માટે ખૂબ ખૂબ અગત્યનો વિષય છે, અને હું એમને બિરદાવું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને આપણે એમને ખૂબ શુભેચ્છા આપીએ, હજુ પણ એમનું યોગદાન પત્રકારત્વમાં આપતા જ રહે એ જ અભ્યર્થના.